છેલ્લી અને અંતિમ વાત અને એ છે આપણું આધ્યાત્મિક સ્વાસ્થ્ય, સ્પિરિચ્યુઅલ હેલ્થ. આધ્યાત્મિક સ્વાસ્થ્યની બહુ જ જરૂર છે. અત્યારે જે કંઈ પણ પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, જે જે લોકોનું આધ્યાત્મિક સ્વાસ્થ્ય સારું છે, એ લોકો સ્થિર છે, એમને આ પરિસ્થિતિ બહુ વિચલિત કરી શકતી નથી. કારણ કે એ સમજે છે કે આ બધું અસ્તિત્વનું જ કોઈ આયોજન હશે અને અસ્તિત્વના એ આયોજનનો આપણે હિસ્સો બનીએ. એક માનવ તરીકે આપણી જે કંઈ પણ ફરજો આવે એ બધી જ ફરજો આપણે નિભાવીએ, પણ અસ્તિત્વએ કરેલા આયોજનનો સ્વીકાર કરતા પણ શીખીએ અને સ્વીકારીને પછી એમાં બદલાવ લાવવા માટે આપણાથી જે પ્રયત્ન થાય, આનો મતલબ એમ નથી કે આપણે હાથ જોડીને બેસી જવાનું છે, બદલાવ લાવવા માટે જે પ્રયત્ન થાય બધા જ પ્રયત્નો આપણે કરવાના છે, પણ એટલું તો પાક્કું મિત્રો કે અસ્તિત્વના આયોજનનો સ્વીકાર કરતા આવડે તો પરિસ્થિતિ સામે લડવા માટેની એક મજબૂત પ્રેરણા એ આપણને મળતી હોય છે. આપણને અત્યારે એવું થતું હોય છે કે હવે શું થશે, કેમ થશે, બહુ જ મૂંઝાઈએ છીએ, શું હશે, ભારતમાં સખત રીતે આમ આમ પ્રસરશે તો શું સ્થિતિ થશે, રોજે રોજ કેટલા બધા લોકો મૃત્યુ પામી રહ્યા છે, દુઃખ થાય, તે બધી વાત બરોબર છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ બહુ સરસ વાત કરે છે. અર્જુનને ભગવાન એવું કહે છે કે અર્જુન, તું એટલા માટે દુઃખી થાય છે કે તને આગળની ખબર નથી, પણ હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ બધું જાણું છું. મિત્રો, એટલું સમજજો કે અસ્તિત્વ એ ખાલી વર્તમાન નહીં, ભવિષ્ય પણ જાણે છે, અને એટલે એને જે કંઈ પણ આયોજન કર્યું હશે એ કદાચ આ પૃથ્વીને વધારે સુંદર બનાવવા માટે કર્યું હશે. મેં અમુક દિવસ પહેલા જ્યારે ફેસબુક ઉપર લાઈવ થઈને વાત કરી હતી ત્યારે મેં મિત્રોને કહ્યું હતું કે પરમાત્માએ જે આ સૃષ્ટિ રચી છે એ સૃષ્ટિ ઉપર માત્ર ને માત્ર માણસ જાતનો અધિકાર નથી, માત્ર માણસનો અધિકાર નથી. ઈશ્વરે કે કુદરતે આ સૃષ્ટિની રચના કરી તો એને માણસની સાથે સાથે પશુઓ પણ રચ્યા છે, પક્ષીઓ પણ રચ્યા છે, એને જંગલોની પણ રચના કરી છે, એને સરસ મજાની પ્રકૃતિ બનાવી છે, નાના નાના જીવ જંતુઓ બનાવ્યા છે. આ સૃષ્ટિ કઈ આપણી એકલાની નથી, આપણી એકની માલિકીની નથી. આ બધા એ પરમાત્માના સંતાનો છે અને બધાનો હક છે. આમાં થાય કેવું, તે વખતે મેં આપણે સરળતાથી સમજી શકીએ એવું એક ઉદાહરણ આપ્યું હતું કે કોઈ એક પિતાને એક કરતા વધારે સંતાન હોય, એટલે એક કરતા વધારે સંતાન હોય ને ત્યારે હંમેશા ઘરની જવાબદારી પિતા કોને આપે? તો કે જે થોડોક ડાયો હોય, જે થોડોક સમજુ હોય એવા સંતાનને જવાબદારી આપે. પરમાત્માએ રચેલી આ સૃષ્ટિમાં માનવ જાત એ પરમાત્માનું વાલું સંતાન એટલા માટે હતું કારણ કે થોડુંક સમજવું, થોડુંક બુદ્ધિશાળી, થોડુંક ડાયું, અને એટલે જ કદાચ પરમાત્માએ માનવ જાતને જવાબદારીઓ આપી કે આ તમામ તારા ભાઈ બંધુઓ જે કંઈ પણ છે ને એનું બધાનું તું ધ્યાન રાખજે, એની જવાબદારી હું તને સોંપું છું. અને આપણે બધાએ શું કર્યું તે આપણે બધા જાણીએ છીએ. દરેકે દરેક વ્યક્તિ પોતાની જાતને સવાલ પૂછજો કે માણસ તરીકે આપણે પ્રકૃતિને પ્રેમ કરવાનું કામ કર્યું છે કે પ્રકૃતિને પરેશાન કરવાનું કામ કર્યું છે. તમે વિચારજો, જવાબ તમને મળશે. અને પછી થાય શું કે પેલા પિતા એના વાલા દીકરાને બધી જવાબદારીઓ તો આપે, પણ જે વાલો હોય એ જ વંઠેલો નીકળે તો પછી શું કરે? પિતા એની પાસેથી વ્યવહાર પાછો લઈ લે. એમ પરમાત્માએ થોડા સમય માટે વ્યવહાર પાછો લીધો છે, પાછો આપી દેશે, આપણને જ આપશે, પણ એમને બતાવવા માટે આપ્યો છે બેટા મારા માટે બીજા લોકોય છે, માત્ર તું જ નથી. હું તો તમને એ કહું, સ્પિરિચ્યુઆલિટીની દ્રષ્ટિએ જરા એ રીતે પણ વિચારજો કે પરમાત્માએ અત્યારે સમગ્ર સૃષ્ટિને સર્વિસમાં મૂકી છે. આપણે જ્યારે વાહન સર્વિસમાં મૂકીએ ને ત્યારે વાહનના અભાવે આપણને ઘણી બધી મુશ્કેલીઓ અને પરેશાનીઓ થાય, પણ સર્વિસ થઈને વાહન પાછું આવે ને પછી બહુ મજા આવે. એમાં સૃષ્ટિ સર્વિસ થઈને પાછી આવશે પછી મજા એવી આવશે. અત્યારે પૃથ્વી કે સૃષ્ટિ એ સર્વિસ પર પરમાત્માએ મૂકેલી છે.
એમના આયોજનની જે મેં વાત કરી એને પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ થોડો સમજવા માટેનો પ્રયત્ન કરીએ કે જે કંઈ પણ કરતા હશે એ આપણા સારા માટે હશે. ઘણા લોકોને એવું થાય કે સાહેબ આ કેટલી વ્યક્તિઓ મૃત્યુ પામે છે, કોઈ વ્યક્તિનો એકનો એક દીકરો મૃત્યુ પામે, કોઈના કોઈની મમ્મી મૃત્યુ પામે, કોઈ સેવા કરનારો ડોક્ટર જતો રહે, આ તો કોઈ સારી બાબત છે? બિલકુલ નથી. ખૂબ દુઃખ થાય આવી બધી ઘટનાઓ બને ત્યારે, અને હૃદયથી દુઃખ થાય, એની પીડા પણ થાય, પરંતુ છતાંય અસ્તિત્વના આયોજનને સ્વીકાર્યા વગર આપણી પાસે કોઈ છૂટકો પણ નથી. અત્યારે પરમાત્મા આપણને એવું લાગે છે કે આપણને પરેશાન કરી રહ્યા છે, આપણને હેરાન કરી રહ્યા છે, પણ એવું નથી. બ્રહ્માનંદ સ્વામીનું એક સરસ મજાનું ભજન છે, એમાં બ્રહ્માનંદ સ્વામી એવું કહે છે, બાળકને જનની સમ બીજું નહીં જગમાં હિતકારી રે, અનલ અહી જો ગ્રહે અજાણે તો છોડાવે રોવારી રે, બાળકને જનની સમ બીજું નહીં જગમાં હિતકારી રે. એક બાળકને એની માતા જેવું હિતકારી આ જગતમાં બીજું કોઈ નથી. બાળક કદાચ અનલ, અનલ એટલે અગ્નિ, અને અહી, અહી એટલે ઝેર. અનલ અહી જો ગ્રહે અજાણે, કોઈ નાનું બાળક રમતા રમતા કદાચ કોઈ અગ્નિ હોય અને અગ્નિને પકડવા માટેનો પ્રયત્ન કરે, કોઈ બાળક કે સાપ ચાલ્યો જતો હોય કે ઝેર હોય એ ઝેરને પકડવા માટેનો પ્રયત્ન કરે, તો એની માં એ બાળકને અગ્નિ અને ઝેરથી છોડાવે છે. પેલા બાળકને એવું થાય કે આવી તે કઈ માં હોતી હશે કે મને આ પકડવા નથી દેતી, પણ એ બાળકને નથી સમજાતું કે આવું કરવા માનો હેતુ બાળકને પરેશાન કરવાનો નથી, પણ એમાં માનો પ્રેમ જ છે. એમ કદાચ આવી બધી જ ઘટનાઓ પાછળ પરમાત્માનો હેતુ આપણને પરેશાન કરવાનો નહીં હોય, આપણને પ્રેમ કરવાનો હશે. ડોક્ટર કલામે 700 વર્ષ પહેલાની જે મહામારીની વાત કરી કે દુનિયા વધારે બહેતર બનીને બહાર આવી, આપણને શું ખબર કે આ કોરોના પછી આપણે વધારે બહેતર બનીને બહાર આવીશું. સ્પિરિચ્યુઆલિટી કે આધ્યાત્મિકતા એટલે એનો મતલબ હું બિલકુલ એવું નથી કહેતો કે માત્ર ને માત્ર બાહ્ય આચાર, પણ વ્યક્તિ અંતરથી ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતું થાય, ઈશ્વરના સામ્રાજ્યનો સ્વીકાર કરતું થાય, અને એવું સ્વીકાર કરતું થાય કે આ સૃષ્ટિ માત્ર મારી નથી, સમગ્ર જીવ પ્રાણી માત્રની છે, તો એ પ્રમાણે આપણે જીવન જીવતા થઈએ. અને લોકડાઉન પછીના જીવનની અંદર એની બહુ જરૂર પડશે. મિત્રો, હવે આપણે બધાએ વિચારવું પડશે કે પ્રકૃતિને નુકસાન કરવાનું બંધ કરીએ, નહીતર પ્રકૃતિ આપણને પણ નુકસાન કરશે. હમણાં જ સદગુરુનું એક પ્રવચન સાંભળતો તો એમણે બહુ સરસ વાત કરી કે આ વાયરસની એક ખાસિયત શું છે. કોઈ પણ પ્રકારનો વાયરસ હોય, આ વાયરસ ખાલી કોરોનાની વાત કરીએ છીએ એટલું જ નહીં, અગાઉ આવી જ ગયા છે, પછી એ સાર્સ હોય, ઇબોલા હોય, કોઈ પણ હોય, અને ભવિષ્યમાં આવતા જ રહેશે, બંધાઈ નથી થવાનું, સતત ચાલુ ચાલુ રહેવાના જ છે. આ વાયરસની ખાસિયત શું છે કે પરોપજીવી છે, બીજા પર એનું જીવન નિર્ભર છે, તમે જોજો. અને એ કોઈ સજીવને ત્યાં આશ્રય લે, ત્યાં જાય, દાખલા કે માનવ શરીરમાં પ્રવેશ એટલે ત્યાં આશ્રય લે, પણ એની ખાસિયત એ છે કે એને આશ્રય આપનારનો જ ખાતમો કરી નાખે. આ વાયરસની ખાસિયત છે, એ પરોપજીવી છે, બીજા પર આધારિત છે, કે જે આશ્રય સ્થાનમાં જાય એને જ ખતમ કરી નાખે છે. હવે જરા આ જ બાબત તમે માણસ વિશે વિચારો, માણસ પણ પરોપજીવી છે, એ પ્રકૃતિ પર નિર્ભર છે, એ પ્રકૃતિના આશ્રયે જીવે છે, અને જેવી રીતે પેલો વાયરસ જેના આશ્રયે જીવે એને જ ખતમ કરવાનું કામ કરે છે, એમ માણસ પણ પ્રકૃતિના આશ્રયથી જ જીવે છે અને પ્રકૃતિને જ ખતમ કરવા માટેનું કામ કરે છે. સાહેબ, પ્રકૃતિ માટે માનવજાત પણ મોટો વાયરસ જ છે, અને જેમ આપણે વાયરસને ખતમ કરવાનો પ્રયત્ન કરીએ, સ્વાભાવિક છે પ્રકૃતિ પણ વાયરસને ખતમ કરવાનો પ્રયત્ન કરે. વાયરસ બનવાનું મૂકી દઈએ તો પ્રકૃતિ પણ આપણને ખતમ કરવાનું, કારણ કે વાયરસ જ ન હોય તો ખતમ કરવાનો પ્રયત્ન કરવાની પરિસ્થિતિ પેદા જ ના થાય. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ જરા વિચાર કરીએ.